નવસારી અને સાવરકુંડલાની બે એસટી બસોની દુર્ઘટના બાદ રાજ્યનું એસટી તંત્ર સજાગ બન્યું છે. રાજ્ય સરકારની સૂચનાને પગલે એસટી વિભાગે ડ્રાઈવરની તાલીમ અને માર્ગદર્શન અંગેના કાર્યક્રમોની કસરત પૂરી થયા બાદ તમામ ડ્રાઈવરોની સ્વાસ્થ્ય ચકાસણી કવાયત હાથ ધરી હતી, જેમાં આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ એસટી ડેપોના ડ્રાઈવરોના સ્વાસ્થ્યની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નવસારીમાં મુસાફરો ભરેલી એસટી બસ નદીમાં ખાબકવાના અને સાવરકુંડલામાં મુસાફરો ભરેલી બસ પલટી ખાવાના બે ગમખવાર બનાવોએ એસટી તંત્રની ઊંઘ ઉડાવી મૂકી છે. ઉપરાછાપરી બનતા એસટી બસના અકસ્માતોએ એસટી તંત્રને સજાગ કર્યું છે. એસટીના અકસ્માતોમાં બનાવો નિવારી શકાય તે માટે તંત્રએ વિશેષ તાલીમનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાં પણ તબક્કાવાર તાલીમ અપાઈ હતી. એસટીના અકસ્માતો પાછળ ઘણા ખરા અંશે ડ્રાઈવરોના સ્વાસ્થ્ય પણ જવાબદાર હોય છે, જેને ધ્યાનમાં લઈ એસટી વિભાગે રાજ્યના તમામ ડ્રાઈવરોના સ્વાસ્થ્યની ચકાસણી માટેના પરિપત્ર જારી કર્યા છે, જેના ભાગરૂપે ભરૂચ એસટી વિભાગમાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવરોના સ્વાસ્થ્યની ચકાસણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કામાં 25 જેટલા ડ્રાઈવરોના સ્વાસ્થ્યની ચકાસણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એનએફ સિંધી ડેપો મેનેજર ભરૂચ, તાજેતરમાં વિભાગીય અમારા મધ્યસ્થ કચેરી ખાતેથી નિર્ણય લેવાયા મુજબ ભરૂચ એસટી ડેપોના 149 ડ્રાઈવરોને સિવિલ સર્જન મારફતે ફિઝિકલ ચેકઅપ કરાય, એમનું મેડિકલ ચેકઅપ કરાવવાનું. એ ચેકઅપની અંદર એમનું આઈ ચેકઅપ છે, પ્રેશર છે, સુગર છે, આ તમામ વસ્તુનું ચેકઅપ કરીને તેઓની ડ્રાઈવરોની ફિટનેસ ચેક કરાવવાનું જે આવ્યું છે, એના અનુસંધાને અમે આજથી આ કાર્યક્રમ ચાલુ કરેલ છે. અને અમારા ડ્રાઈવરોને સંપૂર્ણ 100 એ 100% તમામ ડ્રાઈવરોનું ચેકઅપ થઈ જાય એવી રીતનું આયોજન કર્યું છે. અને અત્યારે 25 ડ્રાઈવરો અત્યારે આ ચેકઅપ માટે આવેલા છે, અને બાકીના સોમવારથી બીજા 2 દિવસમાં બધા પતી જશે. સિવિલ સર્જન સાહેબને પણ અમે મળ્યા છીએ અને તેઓનો પણ અમને સારો સહકાર મળેલ છે, અને તેઓ દ્વારા કહ્યું છે કે તમે સાહેબ મોકલજો, અમે તમામ જે કંઈ ડ્રાઈવર કંડક્ટર ડ્રાઈવરોની અંદર જો કોઈ એવી ખામી હશે તો આપને એ બાબતે પણ આપને જાણ કરીશું, અને એનો દુઃખ જે દૂર થાય એ દૂર કરવાનો અમે દવાથી જે પ્રયત્ન થાય અમે કરીશું. અવિ સૈયદના રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.